કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર અને સરકારી જગ્યા પર બનેલા ગેરકાયદેસર તબેલા દૂર કરવાની કામગીરી આક્રમક રીતે શરૂ કરવામાં આવી છે. પાલિકા અને સરકારી જગ્યા પર બનેલા ઢોરના તબેલા દૂર કરવાની કામગીરી સાથે ઢોર પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા કતરગામ જોને ડિમોલ્યુશન કર્યું હતું તે જગ્યાએ આજે માલધારી સમાજના લોકો ભેગા થયા હતા. આ લોકોએ પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. માલધારી સમાજના લોકોએ જણાવ્યું કે તમામ તબેલા ગેરકાયદેસર નથી, જે તબેલા ગેરકાયદેસર છે તેની સામે પણ કામગીરી થઈ રહી છે, તે યોગ્ય નથી. ડભોલી વિસ્તારમાં જ્યાં ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાં અસરગ્રસ્તો ભેગા થયા હતા અને પાલિકા વિરુદ્ધ સૂત્રાચારો કર્યા હતા. ત્યાંથી બાઇકની રેલી કાઢી હતી, પાલિકા કચેરી પહોંચ્યા હતા. ત્યાં પાલિકાની કામગીરીનો વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દિનેશભાઈ રબારી, આજે રેલીનું આયોજન અમારી બે ત્રણ માંગો હતી, એના માટે અમે અહીંયા ઝોન ઓફિસ આવ્યા હતા રેલી લઈને. અને જે બોગરાવાલાનું કાલે નિવેદન એવું હતું કે માલધારી સમાજના હરેક તબેલાઓ ગેરકાયદેસર છે, તો અમે એમને ના એમના પાસે માહિતી હોય તો માહિતી માલધારી સમાજ આપવા માટે આવ્યું હતું કે બધું ગેરકાયદેસર નથી, ગેરકાયદેસર સુરતમાં કેટલું છે બોગરાવાલાને પણ ખબર છે અને એસએમસીના હરેક કર્મચારીઓને ખબર છે ગેરકાયદેસર કેટલા બિલ્ડિંગો છે. જ્યાં ધ્યાન આપવાનું છે એ માલધારી સમાજ 50-50 વર્ષથી જે તબેલાઓ અહીંયા લઈને બેઠું છે આજે ગેરકાયદેસર થઈ ગયું. આ પહેલાં ગામડાઓ હતા, સિટી આજે બન્યા છે, અમે પહેલાંથી જ અહીંયા હતા. અને હજી પણ જો આનું અમારા જે ડિમોલિશન તબેલાઓનું થઈ રહ્યું છે એ ડિમોલિશન અટકાવવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન માલધારી સમાજ બોગરાવાલા અને એસએમસીને બતાવશે. કનુભાઈ દેસાઈ, માલધારી સેલ સુરત. જે તે આજે માલધારી સમાજ ઉપર અત્યારે હાલ એક માલધારી સમાજને ટાર્ગેટ બનાવી અને જે વાડાઓ અને અમારા જે માલઢોર બાંધવાના તબેલાઓ એ જે આ તાનાશાહી સરકાર અમને તોડી નાખે છે એના માટેનો અમે ઉગ્ર અંગમાં ઉગ્ર વિરોધ કરી અને આજે મેયરશ્રીને બતાવવા માગીએ છીએ કે જે તમે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સુરતની અંદર કોઈ પણ ઢોરવાળા નહીં જોવે, તો ઢોરવાળા તમારે સુરત મહાનગરપાલિકા જોડે કોઈ જાતનું અચૂક આયોજન નથી કે કોઈ જાતનો ઝોન નથી, તો તમે કેવી રીતે અમને સુરત શહેરમાંથી હટાવવા માગો છો.